नमस्ते विद्यार्थी मित्रों, फिनिक्स कोचिंग क्लासेस ना ऑनलाइन एजुकेशन में तमारू स्वागत छे। आजे आपणे धोरण 10 यूनिट नंबर 4 इंग्लिश अ वंडरफुल क्रिएशन नी आपणे वात करवानी छे। विद्यार्थी मित्रों, आ यूनिट बहु रसप्रद छे। आनी अंदर भगवान एक सर्जन करे छे। ए सर्जन एवी व्यक्तिनुं छे के ए व्यक्ति कोई दी एनी जवाबदारी थी कंटाळतो नथी, बधी ज जवाबदारीओ छे एनी निभावे छे, बधा कार्य करवामां कुशळ छे। आ बधा कार्य करवा छतां पण एने क्यारे कंटाळो न थावतो। आ एवुं सर्जन छे के भगवान खुदे एनुं सर्जन कर्युं तो ए पण एने समजी शक्या नथी। विद्यार्थी मित्रो, तमने आ वात जाणीने एम थशे के आ केनुं सर्जन छे, तो के आ सर्जन एक व्यक्ति एवी छे कि जेने आपणे पण ओळखी न शकीए एवी व्यक्तिनुं नाम छे माँ। आ माँनुं सर्जन कर्युं छे कि काम एटलું બધું કરે છે, છોકરાની પાછળ એટલું ધ્યાન દે છે, એ પોતે બીમાર હોય છતાં પણ છોકરાને એનો અણસાર ન થવા દેતી કે પોતે બીમાર છે, એના સામે તો એવી રીતે જાણે એને કંઈ થયું જ નથી એમ। આટલી બધી એક વ્યક્તિની અંદર જવાબદારીઓ આવેલી હશે, જવાબદારી કરવાનું કાર્ય કરી શકે એવી શક્તિ પણ આવેલી હશે, એની આપણે કલ્પના પણ ના કરી શકીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ યુનિટની અંદર જઈ એને ડિટેલમાં ભણીશું। ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ડેટ ડે, તે દિવસે ભગવાન એના કાર્યની અંદર ખૂબ જ વ્યસ્ત હતા, એક્સ્ટ્રીમલી એટલે વધારે પડતા। હી વોઝ ઇન્ટુ હિઝ સિક્સ્થ ડે ઓફ ઓવરટાઈમ, તે તેમનો કામના બોજનો છઠ્ઠો દિવસ હતો। વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે તેઓ એકાગ્રતાથી એનું કામ કરી રહ્યા હતા, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, એક ચિત્તે એમનું કામ કરવું। An angel appeared and commented, "You are taking so much care for creating this creature." એક દેવદૂત ત્યાં આવ્યા અને એમને ટીકા કરી, એટલે કીધું કે તમે આ કાર્ય જે બનાવો છો, જેનું સર્જન કરો છો, જે પ્રાણીનું, એની તમે બહુ કાળજી લઈ રહ્યા છો। ક્રિએટિંગ એટલે સર્જન કરવું અને ક્રિએચર એટલે પ્રાણી, પ્રાણી કરવાના, પ્રાણી જે બનાવે છે, સર્જન કરે છે, એનું ભગવાન ખૂબ વધારે કાળજી રાખે છે। That's true, said the Lord. આ તમારી વાત સાચી છે એવું ભગવાને કહ્યું. Do you want to know the details? શું તમારે આની બધી વિગતો જાણવી છે? ભગવાને એવો પ્રશ્ન પૂછ્યો. What are they? The angel was curious. દેવદૂતે પ્રશ્ન પૂછ્યો, શું એની વિગતો છે? એ દેવદૂત હતા એ જાણવા માટે ઉત્સુક થયા, ક્યુરિયસ એટલે ઉત્સુક થવું જાણવા માટે. All her parts should be movable and replaceable too. ભગવાને એનો જવાબ આપ્યો કે એના દરેક અવયવો, પાર્ટ્સ એટલે અવયવો, એ બધા હલનચલન થઈ શકે એવા હોય અને એને બદલી શકાય એવા હોવા જોઈએ. મૂવેબલ એટલે હલનચલન થઈ શકે એવા, અને રિપ્લેસેબલ એટલે એને બદલી શકાય તેવા હોવા જોઈએ. સી હેઝ અ લેપ ટેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ, એમને એક ખોળો આપવામાં આવ્યો છે, જ્યારે તે ઊભા થાય એટલે અદૃશ્ય થઈ જાય. લેપ એટલે ખોળો અને ડિસઅપિયર થવું એટલે અદૃશ્ય થયું. આપણે જોઈએ જ છીએ કે માતા જ્યારે બેઠી હોય ત્યારે એના ખોળામાં બાળક બેઠું, એને બેસવાની મજા આવે, પણ જ્યારે તે ઊભી થાય એટલે એ ખોળો અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. ભગવાન શું કહે છે કે મારે એ મૂર્તિની અંદર કિસ એટલે વહાલ, જે માં એના છોકરાને કરે, એના સંતાનને કરે, એવું અંદર એને આપવું છે કે જેથી કરીને છોકરું જ્યારે દુઃખી હોય કે એનો પગ ભાંગ્યો હોય, એને પીડા થતી હોય, ત્યાંથી લઈને એને કાંઈક ખોટું લાગી ગયું, દુઃખ થયું હોય, તો એ બધું માની અંદર એવી તાકાત છે કે એના સંતાનને સાજું કરી દે, સરખું કરી દે. એટલે ભગવાને એની અંદર એવી શક્તિ મૂકી છે. કીસ એટલે એક વહાલ ભગવાનની અંદર રાખ્યું છે કે એના સંતાન માટે જ છે, કે જ્યારે એ દુઃખી થાય તો એને એ સાજું કરી શકે. Moreover, she has to have six pairs of hand. તદુપરાંત, મોરઓવર એટલે તદુપરાંત, ભગવાને એમને છ જોડી હાથની આપી છે. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ એન્ડ શુડ હેવ થ્રી પેર્સ ઓફ આઈસ. છ જોડી ભગવાને એને હાથની આપી, તદુપરાંત પાછું શું કીધું કે ઘરની અંદર જે કાંઈ પડ્યું હોય, રસોઈ માટે જે કાંઈ વસ્તુ ઘરની અંદર હાજર હોય, પૂરતો જે કાંઈ આપણે એમ કહીએ કે છ જણાનું કુટુંબ છે, તો એનામાં એટલી શક્તિ છે કે એ કરી શકે, આવડત છે કે એટલાને પૂરું પાડી દે. અંદર ભલે એમ
ઓછી માત્રામાં જે કંઈ અંદર વસ્તુ આવેલી હોય છે. પાછું શું કહે છે કે એને ત્રણ જોડી આંખની પણ આપી છે. ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ. દેવદૂતે આ બધી વાત સાંભળી અને એનું માથું હલાવ્યું. શુક એટલે એમનું માથું હલાવ્યું અને ધીરેથી બોલ્યા, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. કે દેવદૂતે શું કીધું કે આ બહુ ભારેમાંથી અને અશક્ય કાર્ય છે. આઈ સપોઝ, મને એવું લાગે છે. સિક્સ પેર ઓફ હેન્ડ્સ, નો વે. પ્રશ્ન પૂછે છે, છ જોડી હાથની, અશક્ય, અસંભવ. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાન શું ઉત્તર આપે છે સામે, કે ના, આ છ જોડી હાથની છે ને એ મારા માટે કંઈ તકલીફની વાત નથી. ઇટ ઇઝ ધ થ્રી પેર્સ ઓફ આઈસ ડેટ ધ મધર્સ હેવ ટુ હેવ. આ તો ત્રણ જોડી આંખની છે જે મધરને, એટલે કે માતાને મારે આપવી છે, એ વાત છે. લોર્ડ લુકડ પઝલ્ડ. ભગવાન મૂંઝાયેલા જણાયા. ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટેન્ડર્ડ મોડલ ઓફ અ મધર. દેવદૂતે શું કીધું, ઓ, એટલે તમે એક આદર્શ, એક મૂર્તિ તમે માતાની બનાવો છો એમ ને. બટ થ્રી પેર્સ ઓફ આઈસ, પાછા પ્રશ્ન પૂછે છે દેવદૂત ભગવાનને, પણ ત્રણ જોડી આંખની શું કામ એમ. વોટ ફોર, ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. શું કામ ત્રણ જોડી આંખની. દેવદૂતને આ વાત જાણવામાં રસ પડ્યો. ઇન્ટરેસ્ટેડ એટલે એને રસ પડવો. વન પેર ટેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. હવે ભગવાન એનો જવાબ આપે છે કે એક જોડી આંખની એ રીતની કે દરવાજાની પાછળ સંતાન શું કરી રહ્યું છે એ ખોલ્યા વગર પણ એ જોઈ શકે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. બીજી જોડી આંખની જે એના સંતાનોને જોઈને કહે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. બીજી જોડી આંખની શું કહે છે કે એને જોયા વગર અને એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર. અટરિંગ એટલે ઉચ્ચારવું અથવા બોલવું. એ એક પણ શબ્દ બોલ્યા વગર એની માં એમ કહે છે કે હું તને પ્રેમ કરું છું અને હું તને સમજું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડી આંખની એ આંખ ખોલ્યા વગર પણ છોકરાના મનમાં શું છે, એનું શું કાંઈ એને છુપાવ્યું છે, એ બધી જ છુપી વાત એ જાણી જાય છે એને પૂછ્યા વગર કે એને ખોલ્યા વગર. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે ભગવાનને વિનંતી કરી, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. મહેરબાની કરીને પ્રભુ તમે આરામ કરો, એક દિવસમાં તમે આટલું બધું કષ્ટ લ્યો માં. ટ્રબલ એટલે કષ્ટ લેવું. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ એટલે ભગવાને એને ના પાડી કે ના, મારાથી આરામ થઈ શકે એમ નથી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મારું કાર્ય લગભગ કહી શકાય તો પૂરું કરવા ઉપર જ છું. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. મેં મારા જે શ્રેષ્ઠ વિચારો હતા તે જ આ મૂર્તિની અંદર મેં રાખ્યા છે, આ મૂર્તિની અંદર બનાવ્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. હવે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાની મેળે જ તે સાજી થઈ જશે. હીલ છે એટલે સાજું થવું અને સિક છે એટલે બીમાર થવું, કે જ્યારે માતા બીમાર હશે તો પણ તે એની મેતે જ સાજી થઈ જશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ અ કેબેજ. હવે માતા છ જણાનું એનું કુટુંબ હશે તો એ અડધા કિલો કોબીમાં એ છે છ જણાને સારી રીતે શાંતિથી જમાડી દેશે. ફીડ એટલે જમાડવું, કે છ જણાનું કુટુંબ છે એને એ અડધા કિલો કોબીમાં જમાડી દે છે, એવી એની અંદર આવડત ભગવાને મૂકી છે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. હવે માતા જે છે એ બાળકનું નાવાનું, રમવાનું, ભણવાનું, એને જમાડવાનું અને સાથે સાથે એને સુવાડવાનું આ બધા જ કાર્ય માતા બાળકનું કરે છે, પણ એ ગુસ્સે પણ થતી નથી અને ખીજાતી નથી. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે ખીજાયા વગર. ઇરિટેટ થવું એટલે કંટાળો આવવો, ખીજાવવું, એ બધું જ.
ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હવે દેવદૂત છે એ મૂર્તિની ફરતે ફર્યા. હી ટચડ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. દેવદૂત છે એ મૂર્તિને અડ્યા અને બોલ્યા, આ તો ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પણ ભગવાને એનો જવાબ આપ્યો, પણ એ બહુ કઠોર છે બહારથી. એવું ભગવાને ઉત્સાહમાં આવીને કીધું. એક્સાઇટેડ એટલે ઉત્સાહમાં આવું. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ માતા જે છે એ શું કરી શકે અને એનામાં કેટલી સહન શક્તિ છે. એન્ડ્યોર એટલે સહન કરવું. કેન ઇટ થિંક, દેવદૂતે પાછો પ્રશ્ન પૂછ્યો, શું તે વિચારી શકે છે. નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. હવે ભગવાન એનો જવાબ આપે છે, માત્ર વિચારવું જ નહીં પણ એ વિચારી શકે છે અને કોઈ પણ એવી તકલીફ થઈ હોય તો એનું કારણ પણ દર્શાવી શકે છે અને એનું સમાધાન પણ કરી શકે છે. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું, નિરાકરણ લાવવું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હવે દેવદૂત આ વાત સાંભળીને ખૂબ જ રાજી થઈ ગયા, એને આ વાત ગમી, પ્રભાવિત થઈ ગયા. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. હવે દેવદૂત છે એ મૂર્તિની નજીક ગયા, સાવ નજીક જઈને એમનો હાથ જે હતો એ માતાના મોઢા ઉપર ફેરવ્યો, એના ગાલ ઉપર ફેરવ્યો. ચીક એટલે ગાલ, એના ઉપર ફેરવ્યો. ઓ લોર્ડ, અર આઈઝ આર લીકિંગ. દેવદૂતે જેવો એનો હાથ અડાડ્યો અને તરત બોલ્યા, હે ભગવાન, આમની આંખો તો ઝરે છે, એમાંથી પાણી વહે છે. લીકિંગ એટલે વહેવું અથવા ઝરવું. હાઉ ડીડ ધીસ હેપન. ઇટ મસ્ટ બી અ ટીયર. ભગવાન કહે છે, આવું શું કામ થયું, આ લગભગ અથવા કદાચ આ આંસુ હોઈ શકે. એવું ભગવાન બોલ્યા, આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો આ માતાની અંદર આંસુ રાખ્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. એવું ભગવાને એમને સમજાવ્યું. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. હવે દેવદૂત પાછો પ્રશ્ન પૂછે છે કે ભગવાન, આંસુ આવ્યા પણ એ શું કામ આવ્યા. ઇટ ઇઝ સમથિંગ યુનિક. ભગવાને શું કીધું કે આ હવે એક વિચિત્ર વાત છે જાણવા જેવી, આની ખબર આપને પડે નહીં. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. કદાચ આ દુઃખના પણ હોઈ શકે, જોઈ રાજીપાના પણ હોઈ શકે, પ્રાઇડ પીડાના પણ હોઈ શકે, ડિસપોઇન્ટમેન્ટ નિરાશાના પણ હોઈ શકે, લોનલીનેસ કદાચ એકલતાના પણ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન. આવું ભગવાને એને સમજાવ્યું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. હવે દેવદૂત શું કહે છે કે ભગવાન, તમારું કેટલું અદ્ભુત સર્જન છે. વિદ્યાર્થી મિત્રો, આ વાત આપણે આ યુનિટમાં ભણ્યા, સમજ્યા. આપણે પણ આપણી માતાને જોઈએ છીએ, ક્યારેક તમે બેઠા હો ત્યારે જોજો, તમારી માતા પણ તમને આવી જ રીતે પ્રેમ કરતી હશે, વાલ કરતી હશે, તમે જોયું જ હશે. વિદ્યાર્થી મિત્રો, માતા જો આપણી માટે આટલું કંઈક કરતી હોય તો આપણે પણ થોડી ઘણી એમની સાર સંભાળ રાખવી પડે, કેર કરવી પડે, એમનું ચીધું કીધું બધું કરવું. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં તમને રસ પડ્યો, તમને મજા આવી હશે.